રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. મિત્રો, જો આપણે આજે બટેકામાં પાછું પાણી ચાલુ કર્યું હે. જો હવે નામી થઈ ગયા હે, પાટલા ભૂટકવા ભૂટકવા થઈ ગયા હે ને ફૂલ નામી લાગી ગયા હે. અને કાલના વિડીયોમાં આપણે એક છોટું ઉપાડ્યું હતું અને એમાં બે ત્રણ બટેકા નીકળ્યા હતા. જે કોઈ મિત્રોએ ના જોયો હોય તો કાલનો વિડીયો જોઈ લેજો. એમાં આપણે દેખાડ્યું હતું કેવી રીતના બટેકું લાગે અને કેવડાથી અહીં, તો કાલનો વિડીયો પણ તમે જોઈ લેજો. તો અત્યારે આ પોઝિશન છે અને હજી ઓછામાં ઓછા મહિનો થી તો મહિનો હવા મહિનો તો ઉપસે જ. અને હવે આને પાંચ હાથ દીએ ને પાંચ હાથ દીએ પાણી આપવું પડે બટેકાને. હવે બટેકામાં ફળ ઓલો ફ્રૂ લાગવા ચાલુ થયા ને બટેકા, એટલે એને પાણી થોડુંક વધારે જોઈ. તો હવે આને છે ને ઝીણકી મોટરથી આપણે પાઈ હઈ, વડી મોટરનું પાણી આમાં સમાતું નથી. અને જે અહીંયા આપણે હેળી પાઈ લીધી હતી કાલે, જે વધારો થયો પાણીનો, રીજીન જે ધીરે ધીરે બારું આવ્યું છે. અને જે આમાંથી પાણી આવે છે આપણે કમ્પ્લીટ. અને હવે પાછા ચણા આપણે પાવાના થાય, પણ હજી જારવું છે પાંચ હાથ દી. અને હવે જીરાની અંદર થોડોક સુકારા જેવો છે, આપણે બેસી જાય એવું લાગે છે અહીં થોડાકમાં. તો હવે એમાં પાછી વારી આજ બપોર પછી દવા છાંટવાની થાય છે. હવે ખંપાળીએ પહેલાં તો હું લેવા જાય અને પછી છાંટવી. હવે જોઈ કઈ દવા એમાં આપે. તો એમાં આજે એક રાઉન્ડ એક બે રાઉન્ડ લેવા જોઈએ ત્યાં મેળવી આવીએ. અને કાલે આપણે ઓલો જુગાડ બનાવ્યો હતો, જે આ નળીનો ફુવારીનો, તો ફુવારેથી પછી જીરું પાવું છે. તો દવા એક ફેરે છાંટીને પછી પાય, એટલે આ બેઠું ને ઊભું થઈ જાય ને પછી આપણે જીરું પાવવું છે. ત્યાં સુધી તો પાવાનો વિચાર નથી, નકર આ વધુ બેસીએ. એટલે એનાથી અડધી અડધી કલાક ફુવારી હાંકી અને આપણે પાવાનું થાય છે. તો હાલો હવે આગળ આગળ વ્લોગમાં જોડાયા રહેજો. આગળ આગળ આપણે મળ્યા. હવે જે દવા છાંટી તઈ વારી પાછું તમને બતાવી કઈ દવા લેવી હોય. તો મિત્રો, આજે આપણે બટેકામાં હવે જો થોડુંક જ પાણી રહ્યું છે વારવાનું, સાત આઠ તોરિયા છે. અને દવાનો પ્લાન આજે કેન્સલ થયો છે, પ્લાનિંગમાં થોડુંક ચેન્જીસ આવ્યું છે. હવે દવા કાલે છાંટશું. આજે એક ડટના બટેકા પાઈ લઉં મેં કીધું અને કાલે પાછી આપણે દવા છાંટશું. તો જીરાની દવાનો વિડીયો તમને કાલ આવી જશે આપણી ચેનલ ઉપર. અને કઈ દવા છાંટું અને એ કાલે તમને હું બધી માહિતી આપીશ. તો કાલનો વિડીયો અવશ્ય જોજો. અને આજે ચેન્જીસ થયું છે દવાનું, એટલે હવે આજે દવાનો મેળ નહીં આવે. આજે આ એક લખનું એક કામ કરી લઈ, પછી બીજું કામ ઉપાડી તો વાંધો નમરે. ઘડી કોલો ને ઘડી કોલો એમાં બહુ મજા ના આવે. અને આજે આપણે બનાવવાની છે સાંજે પંજાબી ખીચડી. કોઈએ ખાધી હોય એને તો અનુભવ જ હશે, અને ખાધી હોય ને કેવી રીતના બનાવો તમે તો એ કોમેન્ટમાં જણાવજો. અને અમે કઈ રીતના બનાવી હું સાંજે આપણે બનાવશું ત્યારે એ વ્લોગમાં અવશ્ય આપણે એડ કરશું. તો તમે વ્લોગમાં આગળ આગળ જોડાયા લેજો. એટલે આપણે સાંજે ખીચડી બનાવવાની છે પંજાબી, અને પછી તમે કઈ રીતના બનાવો એ કોમેન્ટમાં જણાવજો. તો જો અત્યારે જો આવી રીતના છે આપણા બટેકા, જો અત્યારે નામી નરવાય ને ફૂલ ગ્રોથ જો આર્યા 18ની જારીએ વાવેલા, આ રીતનું છે આપણું કામકાજ બધું. અને બટેકામાં હજી એક ફેરે દવા છાંટી છે, હવે કેવાક થાય ને એ આપણે છેલ્લે ભાઈ નીકળીએ ત્યાં વ્લોગ બનાવશું. ગિરનારી ખીચડીની તૈયારી થાય છે. એમાં ડુંગળી, રીંગણ, પછી મરચાની ચટણી, ટમેટાં, બટેકા, વટાણા, ધાણાભાજી, ફ્લાવર,
અને ચણાની અને મગની દાળ બાફેલી છે કુકરમાં, ચણાની ને તુર દાળની. હવે જો અહીંયા આપણે વઘારવાનું ચાલુ કર્યું છે, જ્યાં તેલ પડ્યું. હવે કેવી બને, હવે કારીગર હવે ઊંચા છે, અહીંયા અંધારમાં આવે છે બતી બતી આવો. હા જો હવે કઈક રેડી થયું. જ્યાં ઊંચા મેલા કારીગર છે, હવે કેવીક બનાવે ખીચડી. બના હલામી બની તો આપણે દુકાન નાખવી છે ખંભારીએ. ઈ હું હે દાર ભાત નો મસાલો, હા ઈ પેલા નાખવાનો હે દાર ભાત નો મસાલો. તો જો રાયું નાખી દીધું હે, પછી થોડીક વઘાણી નાખશે, પછી દાળ ભાત નો મસાલો નાખીએ, પછી ખીચડી બનાવીએ. કેવી જમાવટ થાય. હાલો જો દાળ ભાત નો મસાલો હવે નાખી દે છે આગળ. એ શું છે, મરચા લસણ લીલું લસણ. દાળ ભાત નો મસાલો પડી ગયો, લીલું લસણ, પછી ટમેટા, પછી લીલી ડુંગળી, પછી વટાણા, પછી હવે હલાવી નાખવાનું. એ બીજી સામગ્રી થોડીક વાર પછી નાખવી જોઈએ. હાલો હવે જો બટેકા નાખવાના, બટેકા જ છે ને. હાલો જે બટેકા પડી ગયા, પછી રીંગણા નાખવાના. રીંગણા એ પડી ગયા હવે, અને હવે ફ્લાવર, એક ફ્લાવર નાખવાનું. અને હવે છે મગની અને તુવેરની અને ચણાની દાળ. આ ચણાની દાળ નાખી બાફલો પલાળેલ હતી. તુવેરની દાળ હવે, પછી થોડીક હળદર નાખવાની, મીઠું, હવે શું બાકી છે, ચટણી. ચટણી હા હા ચટણી જ છે, કલર ઓલો છે. એ હે ને થોડીક મોરી છે, થોડીક વધુ નાખજો. હવે એક વસ્તુ રે, ધાણા ભાજી એ તો માથે છાંટવાની હોય, મસાલો નાખી દે પાઉંભાજીનો. હાલો તો હવે જો હવે જે સામગ્રી નાખવાની છે ને એ બધી આ ખીચડી ચડી જાય ને પછી છેલ્લે હે. તો જો આટલી વસ્તુ આમાં પડી ગઈ છે અને હવે છેલ્લે ચડી જાય પછી કેવીક બને ને, પછી આગળ આગળ તમે વ્લોગમાં જોડાયા રહેજો એટલે જોવા મળશે. તો મિત્રો, પંજાબી ખીચડી, રજવાડી ખીચડી કમ્પ્લીટ તૈયાર છે. અને જે આવી રીતના બની છે ખીચડી, અને હવે ખાઈ લઈ અને સાથે રોટલીયું, ગરમા ગરમ અને ગરમા ગરમ ખીચડી. જમાવટ પડી છે બાકી આજે, બરાબર. હવે તમે કેવી રીતના બનાવો ને એ કોમેન્ટમાં લખજો, અમે આવી રીતના બનાવી. અને જે આ પાપડ આવી ગયા છે ઓરિજિનલ, ઓરિજિનલ બધી વસ્તુ આજ તો ખાવા જોઈએ છે, બરાબર. અને જે આ કારીગર છે ખીચડીના, જે આ હલામી થાય ને તો આપણે ખંભારી દુકાન નાખવી છે, રજવાડી ખીચડી. જમાવટ ડુંગરી કારીગર હમણાં બેઠા છે આપડા.